નમસ્કાર સમાચાર સ્વાગત છે આકાશવાણીના મન કી બાત કાર્યક્રમ મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિનહિસાબી નાણું છુપાવી બેઠેલા દેશવાસીઓને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં કરચોરીની કબૂલાત કરી ટેક્સ ભરી દેવા કડક અપીલ કરી હતી તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એક અબજથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં પચાસ લાખ રૂપિયાથી વધુ કરપાત્ર આવક ધરાવતા કરદાતા માત્ર દોઢ લાખ જ હોય તેવું કેમ બને ઓગણીસો પંચોતેરમાં જૂનની મધરાતે કટોકટી લાદવામાં આવેલી તે ઘટનાનું સ્મરણ કરતા તેને દેશના ઇતિહાસમાં સૌથી કાળા પ્રકરણ તરીકે ઓળખાવી હતી લોકશાહી સજીવન રાખવા નાનો માણસ પણ કેટલો સંઘર્ષ કરી શકે તે કટોકટી કાળામાં સાબિત થયેલું તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું યોગાસનનો વારસો ધરાવતું ભારત હવે વૈશ્વિક મંચ ઉપર એકતાનો સંદેશ આપવા આગળ આવ્યું છે તેમ કહેતા ઉમેર્યું હતું કે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી દુનિયાએ કરી અને તેને ભારતની સફળતા તરીકે ગણાવી હતી હવાઈદળમાં યુદ્ધ વિમાન પાયલટ તરીકે અવનીત ભાવના અને મોના જેવી ત્રણ મહિલાને પહેલી વખત તક મળી તેની ખુશાલી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું મહિલા શક્તિને જાણે સર્વોચ્ચ ઊંચાઈ મળી છે એક જ રોકેટ વડે એક સાથે વીસ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરી ભારતને ગૌરવ અપાવવા બદલ ઇસરો વૈજ્ઞાનિકોને પ્રધાનમંત્રીએ દેશવતી અભિનંદન પાઠવ્યા હતા મન કી વાત કાર્યક્રમની વિષયવસ્તુ ઘડવા માટે નાગરિકો તરફથી મળેલા શ્રેષ્ઠ સૂચનનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કરી તેમનો આભાર માન્યો હતો તો ધોરણ દસ તથા બારની બોર્ડ પરીક્ષામાં છોકરાઓ સામે ઉજ્જવળ પરિણામ લાવી મેદાન મારી જનાર છોકરીઓની પણ તેમણે પ્રશંસા કરી હતી મોડે મોડે મુંબઈ પહોંચેલું ચોમાસું છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પાક્કા પાયે ચોમાસું બેસે તેવા સંજોગ પાકી ગયા છે પવન સાથે ધોધમાર પડેલા વરસાદને કારણે મુંબઈમાં ટ્રેન સેવા ખોરવાઈ હતી હવામાન વિભાગ દ્વારા મુંબઈ કોંકણ અને ગોવા ક્ષેત્રમાં આવનારા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો માછીમારોને સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે

કરવાની શાખ આપવા સાથે તમામ વક્તાઓનું કહેવું હતું કે નરેન્દ્રભાઈના હાથમાં દેશનું સુકાન આવ્યા બાદ ભારત પ્રત્યે દુનિયાની નજર માનભરી બની છે ભાવનગર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિસામો જેવા મનગમતા સ્થળને ગઈકાલે કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સાંસદ મનસુખ માંડવિયા તથા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો હાજર હતા ભાવનગરના ધારાસભ્ય વિભાવરીબેન દવેના ભંડોળમાંથી બનેલું વિસામા સ્થળ વડીલોની સેવામાં નમૂનેદાર બની રહેશે તેવી શુભેચ્છા સૌ કોઈએ વ્યક્ત કરી હતી નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ કરવી એ મોટી ઉંમરનો પડકાર હોવાથી વિસામો ભાવનગર ગરના વડીલોને પોતાનું સ્થળ લાગે તેટલી માવજત ધારાસભ્યએ કરી છે નવસારી સબજેલમાં સજા કાપી રહેલા તમામ કેદીની આરોગ્ય તપાસ માટેનો કેમ્પ એક સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી યોજાઈ ગયો પેથોલોજી ટેસ્ટ માટેની સામગ્રી ઉપરાંત કાર્ડિયોગ્રામ કાઢવાના મશીન સાથેની સામગ્રી આ કેમ્પ માટે જેલ પરિસરમાં લાવવામાં આવી હતી જેથી કેદીઓનું નિદાન બરાબર થઈ શકે મનોરૂગ્ણ અવસ્થા ભોગવતા અનેક કેદીનું યોગ્ય નિદાન અને ઉપચાર થાય તે સજા કાપ્યા બાદ એક સ્વસ્થ વ્યક્તિ તરીકે તેઓ સમાજમાં પાછા ફરે તેવી વાત આ કેમ્પનો હેતુ હતો સરકારી દવાખાના સિવાયના ડોક્ટર નિદાન કેમ્પમાં સેવા આપવાના હોવાથી કેદીઓને બહારના તજજ્ઞની નિદાન સેવા મળી તેનો સંતોષ થયો હતો